स्वागत छे तमारू मारी चैनल गुज्जू एचआर पर। मित्रों, एक एवी शख्सियत के जेने यूट्यूब अने इंस्टाग्राम नी अंदर बहुज बधा लोको जाने छे, परिचय तो हूँ तमने एमनो करावीश, पण जाणवा पाछळनुं कारण शुं छे, एमने केम वधारे लोको जाणे छे। तो एमनी जे यूट्यूब चेनल छे एने मैं घणा खरा विडियो जोया, जेनी अंदर अनेकों धार्मिक स्थळनी माहिती आपवामां आवे छे, साथे साथे संगीतनी खूब ज रोचक जानकारी आपवामां आवे छे। जे लोको संगीत में रुचि धरावे छे एवा व्यक्तिओ माटे एमना विडियो खूब ज जरूरी छे। मात्र जोवाथी ज तमे घणुं बधुं संगीत विशे नॉलेज लई शकशो। तो आओ, हूँ तमने मळावी रह्यो छुं असित भट्ट साहेबने। नमस्कार साहेब। नमस्कार, जय माताजी अमीरजी। हाँ असित भाई, तमे जे तमारी यूट्यूब चेनल छे, यूट्यूब चेनलनी अंदर જે તમને આ ધાર્મિક સ્થળો વિશે માહિતી આપો છો, એનો આઈડિયા તમને કઈ રીતના આવ્યો? જી, તો અમીરસિંહ, હું તમને જણાવવા માંગીશ તથા પબ્લિકને પણ જણાવવા માંગીશ કે 2017ની અંદર આ જે છે આઈડિયા મને આવ્યો હતો। એ વખતે યુટ્યુબ એટલું બધું કંઈ નહોતું ચાલતું, પરંતુ લોકો ચેનલ બનાવતા ત્યારે સાથે સાથે મેં પણ બનાવી અને ચેનલ ઉપર સામાન્ય રીતે સામાન્ય નાના નાના વિડીયો અપલોડ કરતો હતો, પરંતુ એની અંદરથી મને એક એવું મોટિવેશન મળ્યું કે પબ્લિક ઇન્ટરેસ્ટની જે પણ કોઈ વાત હોય એ આપણે યુટ્યુબ ઉપર કરીએ તો એ સારું બી લાગે, વત્તા આપણી ઉંમર પ્રમાણે ધાર્મિક પ્રવૃત્તિમાં એ રીતે સંલગ્ન બી થઈ શકાય। અને આ રીતે મેં ધીમે ધીમે જે પવિત્ર યાત્રાધામો છે એના રિવ્યૂ, એના વિશેની માહિતી તથા એના જો જે પણ કોઈ ઇતિહાસ હોય, મંદિરની સગવડો અગવડો જે પણ કંઈ હોય, એના વિશે મેં પબ્લિકને માહિતી આપવાની શરૂ કરી। સાથે સાથે હું નાનપણથી જ સંગીત વિશારદ હતો, એટલે જ્યારે પણ મને ટાઈમ મળે આ બધા બ્લોગની અંદરથી, ત્યારે ક્યારેક ક્યારેક ટ્યુટોરિયલના વિડીયો પણ મૂકતો, દાખલા તરીકે જે પણ કંઈ કોઈ ગીત હોય તો એ કઈ રીતે ગાવું, કઈ રીતે વગાડવું, એની અંદર કયા સૂર લાગશે, એ તમામે તમામ વસ્તુઓ હું મૂકતો। અને ધીમે ધીમે શરૂઆતમાં તો મારા કંઈ એટલા વિડીયો ચાલતા નહોતા, કેમ કે મારી ઉંમર બી આજે 55-57 વર્ષ થવા આવી છે, એટલે ઉંમરના હિસાબે નહોતા ચાલતા। અને પણ ધીમે ધીમે જે પબ્લિક છે મારા વિડીયો જોવાનું શરૂ કરે છે અને પબ્લિકને પોતાને એ વિડીયોની અંદરથી કંઈક નવું નવું જાણવા મળે છે અથવા કંઈક ઉપયોગી વસ્તુઓ જાણવા મળે છે, અને એ રીતે પબ્લિકે મને એક્સેપ્ટ કર્યો અને હું બિલકુલ ધીમી, બિલકુલ નોર્મલ ગતિથી જ ચાલતો હતો। મને પોતાને પણ ખબર ના રહી કે ક્યારે મારા આટલા સબસ્ક્રાઈબર્સ વધી ગયા અને ક્યારે આટલા વ્યૂ વધી ગયા। અસિતભાઈ, તમે કીધું કે તમારી જે ઉંમર થઈ, તો એના વિશે ખાસ જાણકારી દર્શકોને આપજો કે અત્યાર હાલના તબક્કે જો જોવા જઈએ તો લગભગ તમારી ઉંમરના વ્યક્તિ, હું માનું છું તમારી અંદર ટેલેન્ટ ખૂબ જ છે, પણ ક્યારેક તો તમને એવું લાગ્યું છે કે લોકો શું વિચારશે, હું આ બધું કંઈ કરી રહ્યો છું, કે સગા સંબંધી શું વિચારશે, કે ભાઈ આ ઉંમરે શું ગેલસા લાગી છે, શું આવો વિચાર ક્યારે તમારા મનમાં આવેલો? હા ચોક્કસ અમીરસિંહ, આ વિચાર આવેલો જ, પરંતુ મારી પ્રવૃત્તિ એવી હતી, મારી ઉંમરની સાથે મારી પ્રવૃત્તિ જે છે એ બંધ બેસતી હતી। હું હંમેશા ધાર્મિક વિડીયો બનાવતો, ભગવાન વિશે બનાવતો, ભગવાનના સ્થાનકો વિશે બનાવતો, એની માહિતી આપતો, એટલે એની અંદર કંઈ અજુગતું લાગતું નહોતું, પરંતુ એની જે ગતિ હતી એ ખૂબ ધીમી હતી। પરંતુ ધીમી ગતિએ જે મારી ચાલ હતી એ ખરેખર આજે જોવા જઈએ તો ખૂબ જ સરસ રીતે ચાલી રહ્યો છું, પણ એ બધો પબ્લિકનો આભાર છે, પબ્લિકે મને એક્સેપ્ટ કર્યો, મારા જે કોન્સેપ્ટ છે એને સ્વીકાર્યા અને એ રીતે હું ધીમે ધીમે આગળ વધ્યો। તો આ તો તમે ધાર્મિક સ્થળના વિડીયો વિશેની માહિતી આપી, પણ તમે, મેં જે તમારા વિડીયો જોયા છે, એક સંગીતના મહારથી તરીકે જોયેલા છે અને એની અંદર સંગીતની તમે ખૂબ જ સારી એવી જાણકારી આપો છો, સુરોની જાણકારી આપો છો, અને કઈ રીતના આપણે કોઈ ગીત છે એમ કંઈક ગીત બનાવવું છે તો એના વિશે પણ તમે જાણકારી સરસ મજાની આપો છો, એના વિશે શું કહેવું? તો સંગીત વિશેની હું તમને જાણકારી આપું તો હમીરસિંહ, વાત એવી છે કે જ્યારે હું 22-23 વર્ષનો હતો ત્યારે મારા જે બ્રધર ખરા, મારે ફાધર નહોતા, હું 1.5 વર્ષનો હતો અને ફાધર મરી ગયેલા હતા, પરંતુ મારા જે મોટા ભાઈ છે
એમણે મને ભણાવ્યો અને મારો ઇન્ટરેસ્ટ સંગીતની અંદર હતો તો એમણે મને દિલ્હી મોકલ્યો. ત્યાં આગળ દિલ્હી વિશ્વવિદ્યાલયની અંદર સંગીત વિશારદ બન્યો હું. હું થોડો ટાઈમ મતલબ 20-25 વર્ષ તો ધંધામાં ડૂબેલો રહ્યો, બિઝનેસમેન તરીકે રહ્યો, એટલા માટે આ જે સંગીત હતું એ થોડું બાજુમાં રહી ગયું હતું. પણ જેવા બધા બિઝનેસો સ્થિર થઈ ગયા, બાળકો મોટા થઈ ગયા, એટલે તરત મારું ધ્યાન વળી પાછું સંગીત તરફ વળ્યું. અને એ વખતે મને એમ લાગ્યું કે હું કંઈ ગાયને લોકોને પીરસું એના કરતાં બેટર એ છે કે જે મને આવડે છે, જે મારી અંદર નોલેજ પડ્યું છે એ હું બહાર કાઢ્યું. એટલે મેં જે પણ કંઈ ગીતો છે સંગીતના જુદા જુદા, ગુજરાતીમાં હોય ચાહે હિન્દીમાં હોય ચાહે કોઈ બી હોય શાસ્ત્રીય સંગીત હોય, તો એના જે ગીતો છે એ એક એક ગીત લઈને એના ટ્યુટોરિયલ બનાવવાનું ચાલુ કર્યું. આ ગીતોની અંદર જે પણ કોઈ સૂર લાગતા હોય, એની જે પણ કોઈ રિધમ લાગતી હોય, એના જે સંગીતના પીસીસ લાગતા હોય, તે તમામે તમામ વસ્તુઓના હું વિડીયો બનાવવા માંડ્યો. અને એ જે વિડીયો હતા એ ખરેખર ખૂબ મહેનત માગી લેતા હોય છે, ડબલ કેમેરા મૂકવા પડતા હોય છે. ને આ રીતે મેં વિડીયો શરૂ કર્યા અને પબ્લિકે આ વિડીયો પણ એક્સેપ્ટ કર્યા. તો અસિતભાઈ, અત્યાર હાલ તમે જુઓ તો લગભગ સોશિયલ મીડિયાની અંદર એક યુવા વર્ગ પણ છે અને એ વધારે પડતો સંગીત અથવા તો ગીતોને લઈને વિડીયો બનાવતા હોય છે. તો એવા યુવાઓને આપ શું માહિતી આપવા માગો છો કે કેટલી હદ સુધી એ જરૂરી છે અને એના થકી કંઈ એ લોકોની ચેનલને અથવા તો એ લોકોને કંઈ ફાયદો થશે ખરો? ચોક્કસ આ વિશે હું કહેવા માગીશ કે જે યુવા વર્ગ છે એ પોતાની ચેનલ બનાવે, પોતાની અંદર જે પણ કોઈ ટેલેન્ટ હોય પબ્લિકમાં મૂકે ત્યાં સુધી સારું છે. પરંતુ યુટ્યુબ ચેનલ હોય ચાહે ઇન્સ્ટાગ્રામ આઈડી હોય, કંઈ પણ હોય, કોઈ પણ સોશિયલ મીડિયા હોય, તો એને એટલું બધું મહત્ત્વ ના આપવું જોઈએ. સૌથી પહેલાં પોતાના જીવનનો વિચાર કરવો જોઈએ, પોતાના ભણતરનો, પોતાની શૈક્ષણિક કારકિર્દીનો વિચાર કરવો જોઈએ. અને જે ફાલતુ સમય હોય એવા ટાઈમે તમે આ ક્રિએટિવ કોઈ પ્રવૃત્તિ કરો તો એ બરોબર છે. બાકી યુવા વર્ગને તો હું કહેવા માગીશ કે સોશિયલ મીડિયાની અંદર બહુ વધારે પડતા ગળાડૂબ ન થશો અને બને એટલા તમારા જીવનલક્ષી બનો. જીવનને કેમ આગળ વધારવું, જીવનને કેમ સમૃદ્ધ કરવું, સામાજિક જિંદગી કઈ રીતે બનાવવી અને એક સુખી કુટુંબ કઈ રીતે બનાવવું, સૌથી પહેલાં એનો વિચાર કરજો, પોતાના ભણતરનો વિચાર કરજો, ત્યારબાદ પાછળનો જે સમય વધે એની અંદર તમે આ બધી પ્રવૃત્તિ કરી શકો છો. ટૂંકમાં તમારો કહેવાનો ભાવાર્થ એટલો છે કે ભાઈ જે કંઈ બી કામ ધંધો કરતા હોય અથવા તો પરિવારમાં જે કંઈ બી સપોર્ટ કરતા હોય એની અંદર નવરાશની પળોની અંદર તમે આ એક્ટિવિટી કરી શકો છો? જી જી જી, બિલકુલ બિલકુલ અમીરસિંહ. હું તો પેરેન્ટ્સ જે હોય છે બાળકોને એમને પણ કહેવા માગીશ કે પોતાના બાળકોને સૌથી પહેલાં તો પોતાનું જીવન ઘડતર કરાવો, શૈક્ષણિક કારકિર્દી બનાવો. સોશિયલ મીડિયા ચાલુ છે, ચાલતું રહેશે, ભવિષ્યમાં બી ચાલશે, બધી બે નંબરની વાત છે. તે પોતાનું જીવન બનાવવાનું હોય, સંસ્કારો બનાવવાના હોય અને એ રીતે આપણા સંસ્કારો છે, તો આપણે સૌથી પહેલાં આપણી જિંદગી, આપણા બાળકો, આપણું સામાજિક લેવલ અને આપણો કુટુંબ કબીલો કઈ રીતે આગળ વધે, સુખી થાય અને સરસ જિંદગી બને એ રીતની વાત પહેલી હોય શું થાય. અસિતભાઈ, એની સાથે સાથે એક પ્રશ્ન મારા મનમાં એ પણ ઉદ્ભવી રહ્યો હતો કે તમે ક્યારે વિચાર્યું હતું કે તમે જે આ યુટ્યુબ ચેનલ અથવા તો ઇન્સ્ટાગ્રામની અંદર તમે જે કંઈ બી આ વિડીયો બનાવો છો અને એને લઈને આટલો બહોળો એટલે કે આટલો મોટો પ્રતિસાદ તમને મળશે અને આટલા બધા ફોલોઅર મળશે અને લોકો તમને માને છે? મેં તમારા વિડીયોની અંદર વ્યૂ ને આ બધું જોયેલું છે, ઇવન કમેન્ટો પણ વાંચેલી છે. તો ના ભાઈ, મારી ચેનલ આટલું ચાલશે? ના હમીરસિંહ, હું આ વાતમાં તો નથી માનતો. મને ક્યારે એવો વિશ્વાસ બી નહોતો કે ક્યારે એટલો કોન્ફિડન્ટ બી હું નહોતો કે આ ઉંમરે હું આટલો ચાલીશ. પરંતુ વાત એટલી હતી કે હું ધીમે ધીમે મૂકતો હતો પણ પબ્લિક એને એક્સેપ્ટ કરવા માંડી, કારણ કે મારી જે વાત હતી એ પબ્લિકને સીધે સીધી લાગતી હતી, એમને કંઈક જાણકારી મળતી હતી. મારા પોતાના લુક અથવા મારા પોતાના કોઈ ટેલેન્ટ વિશેની હું વાત નથી કરતો, એમને વિડીયો સારા લાગતા હતા, એમને અંદરથી કંઈક મળવા પાત્ર મળતું હતું, એટલા માટે આ બધા વિડીયો ચાલ્યા, આજે ચાલે છે. અને યુટ્યુબની અંદરથી પણ મને સફિશિયન્ટ જે પેમેન્ટ છે દર મહિને મળતું હોય છે. હું તો મારી જાતને ભાગ્યશાળી સમજું છું, કેમ કે આ ઉંમરે અમુક વિડીયો બનાવતા તો હંમેશા થાકી જ જવાય છે. આજે 100 કિલોમીટર 500 કિલોમીટર દૂર જઈએ અને વિડીયો બનાવીએ ત્યારે થાક બી લાગતો હોય છે,
છતાં પણ એ થાકને ભૂલીને વિડીયો બનાવવાની એક ગેલછા થઈ જતી હોય છે, કારણ કે મોટિવેશન પબ્લિકમાંથી વધારે મળે છે, મોટિવેશન જે યુટ્યુબ પણ આપે છે, એટલા માટે આ વિડીયો હું બનાવતો હોઉં છું. હર્ષિતભાઈ, આજનો જે યુવા વર્ગ છે જે તમને ફોલો કરી રહ્યો છે, તમારા દર્શકો પ્રેક્ષકો કે મિત્રો લઈ લો, એમને શું મેસેજ આપવા માગશો કે દાખલા તરીકે સોશિયલ મીડિયાની અંદર કોઈ ટેલેન્ટ વગરનો વ્યક્તિ છે, ટેલેન્ટ વગરનો હું એટલા માટે કહું છું કે ઇવન જ્યારે પણ જુઓ તો વિડીયોની અંદર કોપી પેસ્ટ વધારે ચાલતું હોય છે, તો કોપી પેસ્ટ કરતાં જે પોતાનું ઓરિજિનલ ટેલેન્ટ એને લઈને વિડીયો બનાવે તો એને કેટલો ફાયદો થઈ શકે છે? 100% અમીરજી, હું એટલું જ કહેવા માગીશ કે કોઈ પણ માણસ પોતાના ઓરિજિનલ કન્ટેન્ટ બનાવે છે, પોતાનો ફેસ કેમ વિડીયો બનાવે છે, તો એના ફેસની એક બ્રાન્ડ બને છે, ફેસની એક વેલ્યુ બને છે, પબ્લિક પણ એના ફેસને ઓળખતું થાય છે. અને કોપી પેસ્ટ કરવાથી જે પણ કોઈ વિડીયો ક્યારેક કોપી પેસ્ટની અંદર વ્યૂ પણ મળી જતા હોય છે, પરંતુ ભાગ્ય કદાચ એકાદ વિડીયોની અંદર મળતા હોય. તમારે કાયમ પબ્લિક સાથે રહેવું છે, પબ્લિકને કંઈ આપવું છે અને પબ્લિક પાસેથી તમારે કંઈક મેળવવું છે, તો 100% વાત એ છે કે તમારા પોતાના ઓરિજિનલ કન્ટેન્ટ, તમારા પોતાના ફેસ કેમ વિડીયો તમે બનાવો અને એ જ વધારે સારું રહેશે. અસિતભાઈ, જે આજનો યુવા વર્ગ છે, યુવા વર્ગની જો વાત કરીએ તો એક ગેલસા લાગી છે કે ફ્રી ટાઈમ તો દૂરની વસ્તુ છે, પણ લગભગ જો ઘણા સમયથી હું જોઉં છું 24 કલાક રચોપચો રહેતો હોય છે, તો એવા ક્રિએટરોને તમે શું મેસેજ આપવા માગશો? કારણ કે આ મેસેજ એટલા માટે જરૂરી છે કે એમને ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે સોશિયલ મીડિયા જે છે, જે કંઈ પણ કામ કરીએ છે એનું પેમેન્ટ આપે છે, પણ એ પેમેન્ટ કઈ રીતના મળે છે અને એમાં કેટલી હદ સુધી મહેનત કરવી જરૂરી છે? જી, એકદમ સાચી વાત કરી હમીરસિંહ તમે. યુવા વર્ગ જે છે, યુથ છે, એ આજે સોશિયલ મીડિયાની અંદર 24 કલાક રચોપચો રહે છે. તેનું મુખ્ય કારણ તો સૌથી પહેલી પેમેન્ટની વાત આવે છે, તો પેમેન્ટની વાતમાં હું તમને કહી દઉં કે પેમેન્ટ એકમાત્ર યુટ્યુબ સિવાય અધર કોઈ પણ પ્લેટફોર્મ તમને પેમેન્ટ આપતું નથી. હા, દાવાઓ ઘણા હોય છે, ફેસબુકમાંથી મળે છે, ઇન્સ્ટામાંથી, પણ કંઈ મળતું નથી સાહેબ. સૌથી સારી વાત એ છે કે યુટ્યુબ ચેનલની અંદરથી તમને 100% ગેરંટેડ પેમેન્ટ મળે છે, પરંતુ એ પેમેન્ટ મેળવવા માટે 1000 સબસ્ક્રાઈબર અને 4000 કલાકનો વોચ ટાઈમ જોઈએ છે એક વર્ષની અંદર. પણ એની અંદર તો હું અત્યારે હાલ નવી વાત કરું તો એમાં કંઈક 3000 કલાક ને 800 સબસ્ક્રાઈબર એવી નીતિ લાવી રહ્યું છે. આવા વિડીયો અનેકો મેં જોયા છે, તો એ માહિતી સાચી છે? હા, એ માહિતી સાચી છે, પણ તમારી ચેનલ મોનોટાઇઝ નથી થતી, સૌથી પહેલી વસ્તુ એ છે. પણ તમને અમુક બેઝ મળે છે, દાખલા તરીકે મર્ચન્ટાઇન, સુપરચેટ, આવા બેજ મળે છે જે કોઈ સ્વીકારતું બી નથી. આજે તમને માનો કે જોઈન બટન મળી ગયું તો તમારી ચેનલને કોઈ જોઈન કરશે એવી કોઈ ગેરંટી હોતી નથી. બાકી મોનોટાઇઝ ચેનલ થાય ત્યારે જ સારી રીતે પેમેન્ટ મળે છે. અત્યારે હાલ જે તમે કીધું 800 સબસ્ક્રાઈબર અને 3000 કલાકનો વોચ ટાઈમ, એ જે મોનોટાઇઝ, એ મોનોટાઇઝ એકચ્યુઅલી નથી. એની અંદર યુટ્યુબ નાના ક્રિએટરોને પ્રોત્સાહન આપવા માટે થોડા બેજ આપે છે કે કદાચ કોઈ વ્યક્તિ તમને માનો કે જોઈન આપે, સુપરચેટ આપે અથવા મર્ચન્ટાઇન આપે, તો એની અંદરથી કદાચ 5-25 રૂપિયા મળી શકે, એનાથી વધારે કંઈ વાત નથી. બાકી એકચ્યુઅલી ચેનલને મોનોટાઇઝ કરવી, એડસેન્સની અંદર એનું એકાઉન્ટ બનાવવું અને એને જે જોઈન કરવું, ત્યાર પછી બેંકની અંદર પેમેન્ટ મંગાવવું, આ બધી વિધિ ખરેખર બહુ લાંબી હોય છે અને એ બહુ માથાકૂટવાળું કામ હોય છે, થોડી મુસીબત પડે છે. હા, પણ જેનામાં ઉત્સાહ છે, જેને પબ્લિકને કોઈ કોન્ટેન્ટ સારા સારા આપવા છે, એના માટે બધું સહેલું છે. આ રીતે યુટ્યુબની પોલિસી હોય છે. તો અસિતભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર. તમે ઘણી રસપ્રદ વાતો અને તમારી આઈડીને અને તમારા ફોલોવરને લગતી તમે સારી એવી માહિતી અમારા પ્રેક્ષકો સુધી પહોંચાડી છે, અને સોશિયલ મીડિયાની અંદર કઈ રીતના કામ કરવું અથવા તો તમે જે કંઈ પણ માહિતી આપી રહ્યા છો એ બદલ ખૂબ ખૂબ આભાર. તો મિત્રો, આ હતા અસિતભાઈ. અસિતભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર. હમીરસિંહ, આપનો પણ ખૂબ ખૂબ આભાર, અને આપની જે ગુજ્જુ એચઆર ચેનલ છે એ પ્રતિદિન ઉત્તરોત્તર પ્રગતિ કરે
અને ખૂબ સરસ ચાલે અને આપને બી એડસેન્સ થકી જે પણ કંઈ આપણને મળવાપાત્ર પેમેન્ટ હોય મળ્યા કરે તથા પબ્લિક પણ આપની ચેનલને સ્વીકારે તમને પણ સ્વીકારે એવી ખૂબ અંતરથી અભિલાષા પાઠવું છું અને સર્વી પબ્લિકે પણ મને સાંભળ્યો એ બદલ આપ સર્વેને પણ જય શ્રી કૃષ્ણ અને ધન્યવાદ. અને યાર દોસ્તો, જે હમીરસિંહ રાણા છે એ પોતે ગુજ્જુ એચઆર ચેનલ ચલાવે છે, એમની ચેનલને આપ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને સાથે સાથે બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. તો મિત્રો, આ હતા અસિતભાઈ, અને જો એમને વિશે જાણકારી અથવા તો એમની ચેનલ વિશે જાણકારી લેવી હોય તો એમની ચેનલ છે @ABDigital, આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. અને જો સંગીતમાં રસ ધરાવતા હોય તો હું એવું માનું છું 100% એ જ ચેનલને સબસ્ક્રાઇબ કરજો. જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરજો, સબસ્ક્રાઇબ કરજો અને આગળ શેર પણ કરજો. જય હિન્દ. જય હિન્દ.